પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથરિયા ઉપર હુમલો થવાની ઘટના સામે આવી છે. આજે સવારે અલ્પેશ કથરિયા હોસ્પિટલ ખાતે નજીક વ્યક્તિની ખબર અંતર પૂછવા માટે જઈ રહ્યા હતા. દરમિયાન કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસેથી પસાર થતા હતા એ સમયે રિક્ષા ચાલકની રિક્ષા સરખી ચલાવવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેને લાકડાના ફટકાના 3 ઘા માર્યા હતા. ત્યારે બાદ ટોળું એકઠું થઈ ગયું હતું. ટોળું રિક્ષા ચાલકને પકડવા દોડ્યું પણ તે ભાગી ગયો હતો. સવારના સમયે કાપોદ્રા પોલીસ સ્ટેશનની માત્ર 500 મીટરની અંતરે અલ્પેશ કથરિયા હોસ્પિટલ તરફ જવા નીકળ્યા હતા. અલ્પેશ કથરિયા બાઇક પર સવાર હતા. તેની આગળ રિક્ષા ચાલક ચલાવી રહ્યો હતો. બેફામ રીતે રિક્ષા ચાલક અલ્પેશ કથરિયાને રોકીને કહ્યું કે આવી રીતે કેમ રિક્ષા ચલાવે છે, સરખી રીતે ચલાવો. રિક્ષા ચાલકે કહ્યું કે ઉભો રહે. એમ કહી રિક્ષામાંથી લાકડાનો ફટકો કાઢી તેને 3 ઘા માર્યા અને લઈને અલ્પેશ કથરિયાએ હાથમાં ઇજા થઈ હતી. પાસ કન્વીનર અલ્પેશ કથરિયા ઉપર કાપોદ્રા વિસ્તારમાં જ હુમલો થતા ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. તેને ઇજા થતા તેમને ખાનગી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે. આજે સવારે એક પબ્લિકના માણસથી પોલીસ સ્ટેશને ફોન આવેલો. એ બાબતે તાત્કાલિક અમે PCR રવાના કરેલી. કાપોદ્રા મેઇન રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર પાસે એક રિક્ષા ચાલક અને અલ્પેશ કથરિયા અને વાહન આગળ રિક્ષા આડી અવળી ચલાવવા બાબતે માથાકૂટ થયેલી. તે બાબતે અલ્પેશભાઈ કથેરિયા પોલીસ સ્ટેશને આવી અને પોતાની ફરિયાદ જાહેર કરી, જેમાં એ પોતે મોટરસાયકલ લઈ જતા હોય આગળ રિક્ષાવાળો રિક્ષા જેમ તેમ ચલાવતો એ બાબતે એમણે ઊભી રખાવીને ઠપકો આપેલો. એ દરમિયાન રિક્ષા ચાલકે લાકડીનો ફટકો અલ્પેશભાઈના પાછળના ભાગે અને ખભાના ભાગે મારેલો અને આ બાબતે એમણે પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલી. ફરિયાદ IPC કલમ 323, 279, 294 ખ, 506(2) અને GP Act 135 મુજબની ફરિયાદ રજીસ્ટર કરેલી છે. આરોપી તરીકે હાલમાં રિક્ષા ચાલકના નામ પર છે. આરોપી જે તે વખતે નાસી ગયેલો હોય. આરોપીઓ પકડવાની તજવીજ ચાલુમાં છે.